नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? श्री परिश्रम विद्या मंदिर राणा कंडोड़ा ऑनलाइन एजुकेशन चैनल में तमारा बधानु हार्दिक स्वागत करूँ छू। हवे आजे विषय सामान्य ज्ञान, जेमा पेलो ज पाठ छे शरीरना भाग। आपणो शरीर छे मुख्य केटला भागोनु बनेलू छे अने एनी अंदर पण पेटा विभागो केटला आवेला छे अने ई पेटा विभागो शुं कार्य करे छे तेना विषे आपणे समजूती मेळवीए। तो सौप्रथम तो आपणने एक माथुं, ધડ, બે હાથ અને બે પગ આટલું શરીરની અંદર આટલા મેઇન ભાગોમાંથી આવેલું છે, બરાબર? હવે જુદી જુદી રીતે શું કાર્ય કરે છે એના આપણે અલગ અલગ કાર્યો જોઈએ। તો સૌપ્રથમ અહીંયા એક આકૃતિ આપેલી છે તે જોઈએ અને તેના ઉપરથી આપણે સમજીએ કે શરીરના કયા કયા ભાગો આવેલા છે, ત્રણ મેઇન ભાગ છે એમાંથી, એના પેટા ભાગો કયા આવેલા છે અને તે શું કાર્ય કરે છે તેની આપણે સમજૂતી મેળવીએ। તો આપણે માથા વિશે સૌપ્રથમ સમજીએ। તો માથું, માથા ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો રંગબેરંગી ટોપી પહેરીએ છીએ ને, હા તે જ માથું, બરાબર? તો હવે એ માથાની અંદર તો કે સૌપ્રથમ તો મગજ, આંખ, કાન, નાક, મો આટલું આવેલું છે। હવે મોઢાની અંદર પણ તો કે દાંત, હોઠ અને જીભ આટલું આવેલું છે। હવે એ કે શું કાર્ય કરે છે અલગ અલગ રીતે તે આપણે જોઈએ। તો આંખ છે તે આંખ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે, આંખ વડે આપણે શું કરીએ, કોણ આનો જવાબ આપશે? હા રાઈટ સુરજભાઈ, આંખ છે તે આપણે તેના વડે સરસ મજાનું ટીવીમાં આપણે પિક્ચર જોઈએ અને કાર્ટૂન જોઈએ, જોઈએ ને આપણે, હા તો આંખ છે આપણે જોવામાં મદદરૂપ થાય છે। ત્યાર પછી આવે છે કાન, તો કાન છે તે આપણને કેવી રીતે મદદરૂપ થાય, કાન વડે આપણે શું કરીએ છીએ, કોણ ખુશીબેન તમે જવાબ આપશો ને? હા રાઈટ ખુશીબેન, કાન છે તે આપણે સાંભળવામાં મદદરૂપ થાય છે। મમ્મી આપણને અવાજ આપે કે ખુશી અહીંયા આવ દીકરા તો આપણે દોડીને જઈએ છીએ, તો કાન છે આપણે સાંભળવા માટે મદદરૂપ થાય છે। જેમ કે આંખો જોવા મદદરૂપ થાય તો ટીવીમાં આપણે કાર્ટૂન કે જોઈએ તો તેને સાંભળીએ ને કે શું બોલે શું નથી બોલતા, તેવી રીતે કાન આપણને સાંભળવામાં મદદરૂપ થયું। એવી રીતે નાક છે તો નાક વડે આપણે શ્વાસ લઈએ અને સુગંધ પણ લઈએ, જેમ કે ગુલાબ આપણને સામે કે જોવા મળ્યું હોય તો એની સુગંધ, કોઈ પણ ફૂલ ગુલાબ નહીં જસ્ટ કોઈ પણ ફૂલ હોય તો એની સુગંધ ઉપરથી આપણે ઓળખી જઈએ કે આ ગુલાબનું છે કે જાસૂદનું છે કે સૂર્યમુખીનું છે, એ કોના વડે તો કે નાક વડે, કેમ કે સૂંઘીએ સુગંધ લઈએ તો ખબર પડે, બરાબર? એવી રીતે મમ્મી સરસ મજાના રસોડામાં જલેબી બનાવતા હોય તો એની સ્મેલ આપણે સુગંધ લઈએ ને, હા તો નાક છે શું કરે તો કે સૂંઘવાનું કામ કરે છે। ત્યાર પછી આવે છે જીભ, હવે જીભ છે મોની અંદર જીભ, તો જીભ શું કરે છે તો કે જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે। મમ્મીએ સરસ મજાની હમણાં આપણે વાત કરી હતી એમ જલેબી કે ગાંઠિયા કે ભજીયા કાંઈ પણ બનાવ્યું છે કે તરેલા મરચા, જે બનાવ્યું કેક, ગુલ્ફી, આપણને જે મીઠી ગળી તીખી વાનગી ભાવે તે એ કોણ પારખે તો કે જીભ, એનો સ્વાદ કેવો છે, ખાટો, તીખો, મોરો, મીઠો, બરાબર? એવી રીતે એ જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે। ત્યાર પછી આવે છે દાંત, તો દાંત છે તે શું કરે છે તો કે દાંત છે ચાવવાનું કામ કરે છે। આ જે વસ્તુ આપણે કોઈ પણ ખાઈએ, જીભ સ્વાદ તો પારખી લે પણ વસ્તુ ખાઈએ તો એને ચાવીએ ને એમને એમ જીભમાં મૂકી નથી દેતા, કાંઈ એમને એમ પણ એને ચાવવી પડે, બરાબર? તો દાંત છે ચાવવાનું કામ કરે છે। ત્યાર પછી આપણે માથા વિશે સમજ્યા, હવે એના પછી આવે છે ધડ, તો ધડનો ભાગ કયો તો કે જે ગરદનથી નીચેનો ભાગ છે ને ત્યાંથી ખંભેથી કમર સુધીનો ભાગ છે તેને ધડ કહેવાય। હવે ધડ છે ને વિદ્યાર્થી મિત્રો તે આપણા હાથ પગ અને માથાને જોડી રાખે છે, ધડ છે તે આપણા હાથ પગ અને માથાને જોડી રાખે છે। તો ધડમાં શું આવેલું છે તો તે આકૃતિ જોઈ અને આપણે નિહાળીએ, બરાબર? તો ધડમાં છાતી, પેટ, પીઠ અને કમરનો ભાગ આવેલો છે। તો આ આપણે ધડ વિશેની માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી એની આગળ આવે છે હાથ, તો હાથ છે આપણો હાથ છે એની અંદર પણ પેટા વિભાગો આવેલા છે, ક્યાં ક્યાં તો એ આકૃતિ જોઈ અને આપણે સમજીએ કે એમાં ક્યાં ક્યાં ભાગો આવેલા છે તો કે હાથમાં સૌપ્રથમ તો ખંભો, કોણી, આંગળીઓ, અંગૂઠો, હથેળી આટલા ભાગો, કાંડું એ હાથમાં આવેલા છે। હવે હાથ છે એ આપણે મદદરૂપ થાય છે ને આપણે આગળ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો,
કે હાથ હી આપણે લખવામાં મદદરૂપ થાય છે બરાબર સવારે સૌપ્રથમ સરસ મજાને કોઈ આપણે દૂધ કે કોફી કે પીવી હોય તો ઈ હાથ વડે આપણે ગ્લાસ ઉઠાવીએ ને તો હાથ છે આપણે પીવામાં મદદરૂપ થાય હોમવર્ક કરવું હોય તો લખવામાં હાથ મદદરૂપ થાય છે બરાબર તો હાથ આવી રીતે આપણે ઉપયોગી થાય છે એના પેટા વિભાગો આપણે આકૃતિ ઉપર જોયા હવે આપણે આગળ જોઈએ કે પગ પગ છે તો પગ વડે આપણે શું કરીએ છીએ કોણ જવાબ આપશે આનો ચાલો હું તમારી રાહ જોઉં છું હાથ આપણે લખવામાં મદદરૂપ થાય એવું બધું આપણે શીખ્યા તો પગ છે આપણે કેવી રીતે મદદરૂપ થાય એનો જવાબ કોણ આપશે હા રાઈટ ઉદયભાઈ સાચી વાત પગ છે આપણે દોડવા માટે મદદરૂપ થાય ચાલવા માટે મદદરૂપ થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જો પગ જ ના હોય તો આપણે જઈ તો શકીએ એવું નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકીએ પણ બીજાનો સહારો લેવો પડે અથવા તો આપણે કોઈ ઉઠાવી અને વાહનમાં બેસાડે કે સાયકલ વ્હીલવાળી એવી રીતે પણ ભગવાને આપણને સરસ મજાના પગ આપ્યા છે તો શરીરનો એક ભાગ છે તો પગ વડે આપણે ચાલી શકીએ દોડી શકીએ નાના બાળકો તો કૂદકાવો પણ મારે સરસ મજાની સ્કૂલે જાતા હોય બરાબર જાય જ છીએ આપણે ભલે અત્યારે નથી જતા પણ સ્કૂલ તો આપણે ડેઈલી જાય જ છીએ તો નાના બાળકો ત્યાં સરસ મજાની સ્કૂલના બગીચામાં મેદાનમાં હિંચકાઓ લસરપટ્ટીઓ એમાં એ કૂદકાઓ મારે રમે રમત રમે એવી રીતે પગ આપણને મદદરૂપ થાય છે તો હવે પગમાં પણ કેટલા પેટા વિભાગો આવેલા છે ક્યાં ક્યાં તો એ આકૃતિ ઉપરથી આપણે નિહાળીએ પગમાં સાથળનો ભાગ આવેલો છે ત્યાર પછી ઘૂંટણનો ભાગ આવેલો છે એની આગળ એડીનો ભાગ પંજો અને ઘૂંટી આટલા વિભાગો પેટા વિભાગો છે તે પગમાં પણ આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા શરીરના અંગો શરીરના ભાગો મેન ત્રણ ભાગો જે મેં પહેલા તમને વાત કરી હતી ક્યાં ક્યાં તો કે માથું ધડ અને હાથ પગ આ ત્રણ મેન ભાગો હતા એમાંથી એના પેટા વિભાગો કે અલગ અલગ નાના નાના ભાગો છે તે પણ શું કામ કરે છે તેના વિશે આપણે સમજૂતી મેળવી આકૃતિઓમાંથી જોઈને મેળવી હવે ત્યાર પછી આ પાઠ આપણે વ્યવસ્થિત શીખા આકૃતિ દ્વારા શીખા બરાબર હવે થોડીક ખાલી જગ્યાઓ છે પ્રશ્નોની એ હું તમને પૂછું એમાં તમને ઓપ્શન પણ આપવામાં આવશે એના ઉપરથી તમે વિદ્યાર્થી મિત્રો આના આન્સર તમારે જ આપવાનો છે બરાબર તો ચાલો હવે આપણે આગળ ખાલી જગ્યાઓ સ્ટાર્ટ કરીએ મિત્રો તો આપણે થોડીક ખાલી જગ્યાઓ શીખીએ ને આની દરેક ખાલી જગ્યાનો આન્સર તમારે જ આપવાનો છે ઓકે હું તમારી થોડીક રાહ પણ જોઈશ તમારે સાચો આન્સર આપવાનો ભલે ખોટો પડે ફરી આપણે સાચો આન્સર મેળવશું બરાબર તો ચાલો આપણે ખાલી જગ્યા જોઈએ સૌ પ્રથમ આપણા એક હાથમાં કુલ આંગળાઓ આવેલા છે આપણો એક હાથ છે આમાં કેટલા કુલ આંગળાઓ આવેલા છે આની ગણતરી કરવાની છે ચાલો ફટાફટ ગણતરી કરીએ કેટલા આંગળાઓ આવેલા છે હા રાઈટ યશવી બેન કેટલા આંગળા આવેલા છે પાંચ જો આપણે ગણતરી કરીએ તો અંગૂઠાથી સ્ટાર્ટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ એમાં અંગૂઠાને ભેગો લઈ લેવાનો એટલે પાંચ થયા બરાબર એટલે એક હાથના કેટલા આંગળાઓ આવેલા છે પાંચ કે દસ આ ઓપ્શન હતો એમાંથી પાંચ આંગળાઓ આવેલા છે સરસ હવે આગળની બીજી ખાલી જગ્યા છે આપણા બંને હાથમાં કુલ મળીને ખાલી જગ્યા આંગળાઓ આવેલા છે આપણા બંને હાથ છે એના મળીને કુલ ખાલી જગ્યા આંગળાઓ છે કેટલા દસ કે પાંચ આ ઓપ્શન ન કે દસ કે પાંચ આ બે માંથી એક પસંદ કરવાનો ચાલો કોણ જવાબ આપશે આનો ઉદયભાઈ તમે આપો જવાબ કેટલા આવશે હા રાઈટ દસ આવશે કેટલા આવશે દસ કેમ કે અંગૂઠાને એમાં ભેગો સામેલ કરીએ તો દસ થાય ગણતરી કરીએ ચાલો કરી લે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ થઈ ગયા દસ કેટલા આંગળાઓ થયા ટોટલ દસ સાચો આન્સર હવે ત્રીજી ખાલી જગ્યા કોણી એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે કોણી છે આપણે ચિત્રમાં જોયું હતું અને આપણા શરીરનો જે અંગ છે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જ જાય એટલે આનો જવાબ તો તમને આવડે જ છે સો એ સો ટકા આવડે છે બરાબર કોણ આપશે આનો જવાબ હા હિનાબેન આપો જવાબ આપશે ને જવાબ રાઈટ સરસ વેરી ગુડ હિનાબેન કોણી આપણા કોનો ભાગ છે પેલા બે ઓપ્શન દેવાના હતા ને સોરી ટીચરને ભૂલાઈ ગયું કોણી આપણા ખાલી જગ્યાનો ભાગ છે પગ કે હાથ આ બે ઓપ્શન હા પાછો હિનાબેન તમે જ આન્સર આપો સરસ હિનાબેન રાઈટ તમે તો પેલા પણ આપી દીધો હતો બરાબર તો કોણી આપણા હાથનો ભાગ છે સાચી વાત હવે આગળનો ઓપ્શન છે ખાલી જગ્યા છે કે ઘૂંટણ એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે
घुटन ये अपना खाली जगह ने एक भाग छे, हाथ के पग। घुटन आयु तो ना आकृति में अपना शरीर ने एक अंग ज, तो घुटन ये अपना खाली जगह ने एक भाग छे, हाथ के पग। आनो जवाब कोण आपसे? ध्रुव भाई आपसे। अपोजे ध्रुव भाई, सरस, वेरी गुड। घुटन ये अपना पग नो भाग छे, साची बात। हवे आगर नो खाली जगह जोईए ना आपणे, शीखवी ने जे आगर पूछू ने के स्टॉप करी दऊं। वाह वेरी गुड, पूछो हालो। तो खंभो ये अपना खाली जगह नो एक भाग छे, खंभो ये अपना खाली जगह नो एक भाग छे। कोनो एक भाग छे खंभो छे, हाथ नो के पग नो? खंभो ये अपना खाली जगह नो एक भाग छे, हाथ नो के पग नो? साचो जे निशा बेन, कोनो भाग छे? हाथ नो भाग छे। वेरी गुड, साचो जवाब। हवे आगळनी खाली जगह जोईए, तो पेट ए अपना खाली जगह नो एक भाग छे। पेट छे अपना खाली जगह नो एक भाग छे, कोनो भाग छे? बे ऑप्शन आपो ना, कोनो भाग छे? धड़ नो के माथा नो? तो कोण आपसे आनो जवाब? सरस, वेरी गुड अंशुल भाई। पेट छे अपना धड़ नो एक भाग छे। हवे आगळ नो ऑप्शन, आपणे अपना खाली जगह वडे सांभळीए छीए। कोना वडे सांभळीए आपणे? चलो जल्दी करो, विचारो विचारो। अपना जंग नो एक भाग छे शरीर ना, तो ख्याल आवी जाए बराबर। सरस, वेरी गुड भार्गव भाई। कोनो भाग छे? तो के एमां बे ऑप्शन हता, वाळ अने कान। तो आपणे आपणा खाली जग्या वडे सांभळीए, ई खाली जग्यामां शुं आवशे? कान। हवे आગળની ખાલી જગ્યા છે, આપણે આપણા ખાલી જગ્યા વડે સૂંઘીએ છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કોણ જવાબ આપશો? કોના વડે આપણે સૂંઘીએ, કાન કે નાક? હા ગુંજનબેન, તમે જવાબ આપો, કોના વડે સૂંઘીએ આપણે? તો કે આપણે આપણા રાઈટ, કોના વડે? નાક વડે સૂંઘીએ છીએ। હવે ત્યાર પછીની આગળની ખાલી જગ્યા છે, એનો આન્સર ધ્યેયભાઈ તમારે આપવાનો છે, બરાબર? આપશો ને ટીચરને આન્સર? હા, તો ચાલો આગળની ખાલી જગ્યા જોઈએ। આપણે આપણી ખાલી જગ્યા વડે સ્વાદ પારખીએ છીએ, આપણે આપણી ખાલી જગ્યા વડે સ્વાદ પારખીએ। કોના વડે સ્વાદ પારખીએ છીએ આપણે? જીભ કે આંખ? ચાલો ધ્યેયભાઈ, જીભ કે આંખ, કોના વડે સ્વાદ પારખીએ? જોયું તો ને આપણે આગળ શીખાતા ને? હા સાચું ધ્યેયભાઈ, કોના વડે સ્વાદ પારખીએ? તો કે જીભ વડે સ્વાદ પારખીએ। હવે આગળની ખાલી જગ્યા છે કે આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ, કોના વડે જોઈએ આપણે? આપણે આપણે ખાલી જગ્યા વડે જોઈએ છીએ, ગરદન કે આંખ? ચાલો આનો જવાબ કોણ આપશે? ગર્લ્સ માંથી જ કોક આપશે। સરસ રાજેશ્વરી બેન, તમે આપશો ને? વેરી ગુડ, તો આપો જે આન્સર આનો, કોના વડે આપણે જોઈએ છીએ? હા રાઈટ રાજેશ્વરી બેન, સાચું, આપણે આપણી બંને આંખો વડે જોઈએ છીએ। તો ત્યાર પછીની આગળની ખાલી જગ્યા છે કે આપણે આપણી ખાલી જગ્યા વડે સ્પર્શ અનુભવીએ છીએ, જે આપણે આમ આપણે એમ ટચ કરીએ હાથમાં કે ગાલમાં, તો એ કોના વડે આપણે આપણી ખાલી જગ્યા વડે સ્પર્શ અનુભવીએ, એમાં શું આવશે? ચામડી કે ગરદન, શું કહેવાય એને? તો એનો જવાબ કોણ આપશે? ચાલો આનો જવાબ તો આપણા અર્જુનભાઈ જ આપશે। આપશો ને અર્જુનભાઈ? હા રાઈટ અર્જુનભાઈ, આપણે આપણી ચામડી વડે સ્પર્શ અનુભવીએ। હવે છેલ્લી લાસ્ટ ખાલી જગ્યા છે, જેમાં એવું છે કે આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવીએ છીએ, આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવીએ છીએ। કોના વડે ચાવીએ? દાંત કે હોઠ? આ બે ઓપ્શન, હવે એનો જવાબ કોણ આપશે? ચાલો જલ્દી જલ્દી કોણ આપશે? હવે છેલ્લી લાસ્ટ ખાલી જગ્યા, અહીંયાથી આપણો આ પાઠ પૂરો થાય છે, આના જવાબના આન્સર મેળવવાનું પણ પૂરું થાય છે। ચાલો હવે કોઈ પણ એક વિદ્યાર્થી જલ્દી, કોણ આપશે આનો જવાબ? સરસ, વેરી ગુડ, ચાલો રાજલ બેન તમે આપો જોઈએ। આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવીએ છીએ, કોના વડે? દાંત કે હોઠ? રાઈટ રાજલ બેન, દાંત વડે ચાવીએ, કોના વડે ચાવીએ? દાંત વડે। સરસ વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ આ જેટલી ખાલી જગ્યાઓ મેં પૂછી એનો સરસ રીતે, ખૂબ સરસ, વેરી ગુડ કહી શકાય, બહુ બઢિયા કહી શકાય એવી રીતે તમે લોકોએ જવાબ આપો। તો આ પાઠ ભણવામાં ખૂબ મજા આવી, મને તમારા ટીચરને શીખવવામાં પણ ખૂબ મજા આવી। તો આ પાઠ જે શરીરના ભાગોનો પાઠ હતો, તે આપણે આકૃતિઓ દ્વારા અને તમારા બધાના જવાબો દ્વારા પણ પાઠની સમજૂતી મેળવી